હું છું પાયલ બામણી, આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચાર દેવભૂમિ દ્વારકાથી અમારા રિપોર્ટર મુસ્તફા ડી સુમરાની સાથે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એનએસયુઆઈ દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટરને વિદ્યાર્થીઓની ફીમાં 50% માફી આપવા મુદ્દે રજૂઆત કરી હતી, જેમાં સરકાર દ્વારા કોરોનાના સંક્રમણને અટકાવવામાં આવે તે માટે શાળા કોલેજોને પહેલાથી જ બંધ કરી દેવાઈ હતી, ત્યારે શાળાઓને થતા ખર્ચમાં વીજ પુરવઠો ઓછો વપરાય છે, પાણી, ટ્રાન્સપોર્ટેશન, સફાઈ જેવા ખર્ચમાં મોટો ઘટફો આવ્યો છે, ત્યારે બીજી તરફ નાના અને મધ્યમ વર્ગના લોકો આર્થિક સંક્રમણ ભોગવી રહ્યા છે. તેવામાં શાળા સંચાલકો વાલીઓ પાસેથી ફી ઉઘરાવતા હોય તેવામાં શાળા સંચાલકો દ્વારા મધ્યમ પરિવારના બાળકોની ફી માફી કે રાહત આપે તે માટે માંગણી કરી હતી અને એસયુઆઈ દ્વારા 25% ફી માફ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. 25% ફી શાળા કોલેજો તરફથી માફ કરે અને 25% ફી રાજ્ય સરકાર દ્વારા માફ કરે, કુલ 50% ફી માફ કરવામાં આવે જેથી કોરોનામાં કોઈ વિદ્યાર્થીઓના માતા પિતા અથવા ઘરમાં કોઈ મુખ્ય કમાવનાર વ્યક્તિ સ્વજનનું મોત થયું હોય તો તેવા વિદ્યાર્થીઓની સંપૂર્ણ રીતે ફી માફ કરવામાં આવે તેવી માંગણી કરી, વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી જિલ્લા કલેક્ટરને એનએસયુઆઈ દેવભૂમિ દ્વારકા જિલ્લા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. બ્યુરો રિપોર્ટ સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ, રમેશ સત્યની સાથે. હાલ કોરોના વાયરસના કારણે જે તમામ ખાનગી શાળા અને કોલેજો જે બંધ હાલતમાં છે અને તેના તમામ ખર્ચાઓ ઇલેક્ટ્રિસિટી છે, પાણી છે, સફાઈ, તમામ જે ખર્ચાઓ થતા નથી, છતાં પણ ખાનગી શાળાઓ દ્વારા જે ઓનલાઈન શિક્ષણના નામે ઉકાળી લૂંટ કરવામાં આવી રહી છે અને ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓના જે ધંધા રોજગાર બંધ હાલતમાં છે, ફી ભરી શકે તેવી હાલતમાં નથી, છતાં પણ આવી શાળાઓ દબાણ કરી રહી છે ફી ભરવા માટે. એટલે અમારી આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી કે 50% ફી માફી કરવામાં આવે અને કેટલીક શાળાઓ જે ખાનગી શાળાઓ છે જે વાલીઓ ફી ભરી શકે તેવી હાલતમાં નથી, છતાં પણ એની પાસેથી ફી માગવામાં આવે છે. જે બાળકને લિવિંગ સર્ટી જોઈતું હોય તો તે આપવામાં નથી આવતું અને ધમકીઓ આપવામાં આવે છે કે તમારે પહેલાં ફી ભરી જાય પછી લિવિંગ સર્ટી મળશે. એટલે આ બાબતે આજે કલેક્ટર સાહેબને લેખિત રજૂઆત કરી છે અને જો રજૂઆતનો નિકાલ નહીં આવે તો આગામી સમયમાં એનએસયુઆઈ ઉગ્ર આંદોલન કરશે. મારો દીકરો દીકરી કે 7મામાં હતો તે બાદ 8મા 8 અને 9મામાં અત્યારે આવે છે, તો સાહેબ મારી પાસે એ પરિસ્થિતિ નથી કે હું જેથી કરીને પૈસા ભરી શકું ફીસના, તો સાહેબ હવે મારે એનું શું કરવું? અરે દીકરી 4થામાં હતી, એ 5મામાં આવે છે, તો હવે મારી પાસે ફીસના પૈસા નથી. એ લોકો એમ કહે છે કે ટ્રાન્સફર કરવું હોય તો તમે ફીસના પૈસા જમા કરાવો તે બાદ તમને મળશે. મેં સાહેબ કીધું કે મારી પાસે એ નથી, મને કંઈક હપ્તો કે કરી આપો, તો એ કે હપ્તો કરવામાં તમને તમારું પાછી આધાર અમારી પાસે કાંઈ ના રહે, તો સાહેબ હવે મારે એનું શું કરવું જેથી કરીને મને કાંઈક એનો રસ્તો આપો.